नमस्कार, हूँ बरकतुल्ला खत्री, नाम जो रहा बोल रहे हो। बोरदा गाँव में कलाराणी पास आला बोरदा गाँव में एक दीपड़ाए हुमलो कर्यो छे। एक वयोवृद्ध व्यक्ति पर लगभग 60-70 वर्षनो व्यक्ति छे। आपणे जोई शकीए छीए के पोलीस दवाखानामां लावामां आवेला छे अने सारवार माटे, अने आ एमने एमनी एना माटे करी एमने सारवार माटे करीने एमने हाल दवाखानामां अपनी साथ अँ पुत्र है ये उभेला है। पूछीशू कई रीते आप बनाव बैल अँ आतो जरा शू थ गोवर जी ले ती जंगल में होता ने तीन भेचो चार बजे ले ती किया से कहीं डबाई रहे तो अच्छा इतने कितना वगे बनाव ये लगभग हमें 1.5 कलाक जो थी हे साहब अगर 1.5 कलाक खेतर में थी जंगल में बोरदा बोरदा कलाराणी बाजू। जंगल में हता एटले थोड़ी वार लागे ने अंदर हता एटले तेथी काचे रस्ते आवे ने एटले पछी गाड़ी पर लईने आया। दीपड़ाए जारे आमने बूमलो कर्यो बूमा बूम करी त्यारे आजूबाजू कोई खेतर ना नहीं कोई नहीं हता तई कोई आतो नहीं नहीं हता एटले खाली खेतर वाला हता एक जरा એ ભાઈએ કંઈક જાણી કાઢ્યું કે આ કંઈક બૂમો પાડે છે એટલે જોવા ગઈ એટલે તે નીચે પડી રહેલા એટલે બૂમો પડ હુતા હુતા બૂમો પાડતી રહ્યા। અચ્છા એટલે એમને ગળે થી પકડ્યું? હા ગળે પકડેલો એટલે એનો શિકાર કરવાના હેતુ હતી હા હે ને। હા કાકા કેટલી ઉંમર છે? એની લગભગ સાહેબ હવે 70 વર્ષ ઉપર હશે લગભગ। અને શું નામ છે? ખોપર વલિયા બોરદા પાસે કલાણી પાસે આવેલા બોરદા ગામે આ બનાવ બનેલો। હે ખોપર વલિયા ખેતર મેં કામ કરતા હતા? હા ગોવાર હતા ભેંસનો। એવું કેવી રીતે દીપડો એટેક કર્યો? હા દીપડો કેવી રીતે આવે બોરદા ગામ ના વ્યક્તિ છે, એમનું શું નામ છે? અચ્છા કેટલી ઉંમર છે કાકાની? સાહીતેર વર્ષ 70 વર્ષની ઉંમર છે અને ખાપર વલિયા રાઠવા બોરદાના વતની ક્રિયા 108માં એ લાવેલા છે અને દીપડાનું બાઇક છે પ્રકરણમાં એમને મતલબ દીપડો કરડ્યો છે, દીપડાએ હુમલો કર્યો છે અને કારણે ગોલીમાં એમને હાલ લેવા લઈને આવવા આવ્યા છે। ઉભર લાયક વ્યક્તિ છે અને તબિયત સિરિયસ થવાને કારણે હાલ એક ખાનગી હોસ્પિટલમાં લાવવા આવ્યા પણ બારોબાર આપણે દેખી શકીએ કે એમ્બ્યુલન્સમાં નીકળી ગઈ છે અને એને રેફર કરવામાં આવેલ છે CST માં અને દીપડાના જે અવારનવાર ઉદાણા બનાવો બને છે ત્યારે એક વધુ આ પ્રકારનો બનાવ બન્યો છે અને છોટાઉદેપુર જિલ્લામાં બહુ આને રીતે ખળભળાટ પણ મચી ગયો છે। વારંવાર આ પ્રાંત છે કલાણી પ્રાંતનો જ બનાવ છે બોરદા, ત્યાં ફરી એક વખત દીપડાએ હુમલો કર્યો છે વયોવૃદ્ધ વ્યક્તિને આદિવાસી વ્યક્તિને અને દીપડાએ હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી છે। થેન્ક યુ। અને એમને પર જે હુમલો થયો છે એને લીધે અહીંયા જે ભાઈ આવેલા છે તે પણ એમણે પણ હકીકત કીધી કે એમનો છોકરો છે પુત્ર છે અને આ જે બનાવ બન્યો છે બહુ એમને ગંભીર ઈજાઓ થઈ છે। એમને ગળાના ભાગેથી દીપડાએ હુમલો કરી અને જકડમાં લીધા હતા, માંડમાંડ એમની પકડમાંથી છૂટ્યા હશે એવું આપણે માની શકીએ અને હાલ એ સારવાર માટે CSC કેન્દ્ર ખાતે આવેલા છે। થેન્ક યુ। જો આપે બોઈ લાઈવ YouTube ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો।